नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार विवेकानंद एकेडमी ना वीडियो लेक्चर में आप सौनुं हार्दिक स्वागत है। आज मित्रों अपने साहित्य की सीरीज में जोवाना छे पन्नालाल पटेल। क्रमशः अपने साहित्य की सीरीज में अपने पांच वीडियो लेक्चर जोई गया। आज आप जोईशुं पन्नालाल पटेल के जेनी हमणां ज अपने जन्म जयंती अपने उजवी छे। तो आवनारी परीक्षा माटे मित्रों खूब ज अगत्यना एवा साहित्यकार छे। तो खास करीने अपने वीडियो अंत सुधी जोशुं अने आशा राखू छू के अत्यार सुधीना पांचे पांच वीडियो जे छे ते तमे तमारी बुक में नोट करी लीधा छे। हवे ज्यारे एग्जाम नी वात छे त्यारे मित्रों दिन प्रतिदिन ऑगस्ट महीनो स्टार्ट थई गयो छे, एटले तमारी पासे समय छे मात्र 3-4 महीनानो। आवनारा डिसेम्बर अथवा तो जान्युआरी में तमारी जे एग्जाम जे छे बिन सचिवालय एटीडीओ सीनियर क्लार्क जे आवी रही छे तेमज पीएसआई, तो आ बधी एग्जाम माटे मित्रों साहित्य खूब ज अगत्यनो विषय छे। तो अहीं मित्रों तमने जेटलू करावामां आवे तेटलू साथे साथे तमारी नोट करी लो, जेथी 100% तमारू 80% आनी वीडियोनी बहारनुं तमारू कोई दी नहीं पूछाय। तो स्टार्ट करीए मित्रों आजना साहित्यकार पन्नालाल पटेल। हवे मित्रों नाम छे पन्नालाल पटेल। सौथी पहेलुं साहित्यमां आपणे याद शुं राखवानुं, एक तो साहित्यकारनुं पूरुं नाम, तो पूरुं नाम आवशे पन्नालाल नानालाल पटेल। याद राखीशुं पूरुं नाम शुं आवशे पन्नालाल नानालाल पटेल। त्यार पछी हवे एनी માતાનું નામ પૂછાય છે ઘણીવાર કે સાહિત્યકાર છે, સાહિત્યકારને માતાનું નામ શું આવશે? તો માતા આવશે હીરાબા, એક આપણા નરેન્દ્ર મોદી સાહેબ જેની માતા પણ કોણ છે? હીરાબા। ત્યારે એની પરથી યાદ રાખીશું પન્નાલાલ પટેલ આપણા સાહિત્યકાર છે, એમની માતાનું નામ પણ શું આવશે? હીરાબા। ત્યાર પછી મિત્રો એમના પત્ની આવશે વાલીબેન, જે આપણા માટે અગત્યના નથી પણ યાદ રાખીશું પન્નાલાલ પટેલના પત્ની કોણ આવશે? વાલીબેન। હવે એમનો જન્મ ખાસ યાદ રાખીશું, જન્મ ક્યાં થયો છે? રાજસ્થાનમાં થયો છે મિત્રો, રાજસ્થાન। રાજસ્થાનનો જિલ્લો કયો? તો ડુંગરપુર, અને ગામ કયું? તો આવશે માંડલી। યાદ રાખીશું જન્મ આવશે રાજસ્થાન, રાજસ્થાનનો ડુંગરપુર જિલ્લો, અને ગામ કયું આવશે? તો માંડલી। ત્યાર પછી એકવાર આ જીપીએસસી ની એક્ઝામમાં એકવાર ક્વેશ્ચન પૂછાયેલો છે, પન્નાલાલ પટેલે નીચેનામાંથી કઈ જગ્યાએ તેમનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું? તો પ્રાથમિક શિક્ષણ આવશે મિત્રો સાબરકાંઠા, અને સાબરકાંઠાનું આવશે ઈડર। યાદ રાખીશું ક્યાં આવશે? સાબરકાંઠા, અને સાબરકાંઠાનું ઈડર। તો આટલું યાદ રાખીશું, જન્મ આવશે મિત્રો માંડલી, જે આવેલું છે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં। પ્રાથમિક શિક્ષણ આવશે સાબરકાંઠાના ઈડર ખાતે, પિતા નાનાલાલ, માતા હીરાબા, અને પત્ની આવશે મિત્રો વાલીબહેન। ત્યાર પછી વારે વારે મિત્રો આના જે છે ઉપનામ પૂછાય છે, તો પન્નાલાલ પટેલનું મોસ્ટ આઈએમપી ઉપનામ છે સાહિત્ય જગતનો ચમત્કાર, અને ક્વેશ્ચન પૂછાય છે પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર આ ઉપનામ કોણે આપ્યું છે? તો મિત્રો ઉપનામ આપનાર વ્યક્તિ કોણ છે? સુંદરમ। કોણ આવશે? સુંદરમ, જેને આપણે ત્રિભુવનદાસના નામથી આપણે ઓળખીએ છીએ। જેનો જન્મ ક્યાં આવશે? તો મિત્રો આવશે ભરૂચ, ભરૂચના મિયા માતા। બીજું ઉપનામ આવશે ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય, ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય। તો આટલી યાદ રાખવાની છે એમની બેઝિક માહિતી, પન્નાલાલ પટેલ જન્મ આવશે માંડલી, જિલ્લો ડુંગરપુર, ને રાજ્ય આવશે રાજસ્થાન, પિતા નાનાલાલ, માતા હીરાબા, પત્ની આવશે વાલીબેન। બે ઉપનામ યાદ રાખીશું સાહિત્ય જગતનો ચમત્કાર, જે આપેલ છે ત્રિભુવનદાસ લુહાર, જેનો જન્મ થયેલો છે મિયા માતા, જે આવેલું છે ભરૂચમાં। બીજું ઉપનામ આવશે ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય। ત્યાર પછી હવે એની કૃતિ, ખાસ કરીને એક્ઝામમાં ઘણીવાર આમની કૃતિ પૂછાય છે, તો યાદ રાખીશું એમની કૃતિ કઈ કઈ આવશે? તો પહેલી તો આવશે મિત્રો અલપજલપ, પહેલી આવશે અલપજલપ, ત્યાર પછી આવશે સાચા શમણા, સાચા શમણા, જિંદગીના ખેલ। જોડે જોડે મિત્રો નોટ કરતા જાયજો, કેમ કે આ બહુ જ અગત્યની કૃતિ છે। અલપ ઝલપ, સાચા શમણા, જિંદગીના ખેલ, મળેલા જીવ, મોસ્ટ આઈએમપી મિત્રો મળેલા જીવ, ત્યાર પછી માનવીની ભવાઈ, જેના માટે એને મળેલ છે 1985માં શું મળેલ છે? જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે। એવી એમની કૃતિ આવશે કઈ? માનવીની ભવાઈ, સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, નવું લોહી, અને 9 નંબરની કૃતિ આવશે સપનાના સાથી। કઈ આવશે? સપનાના સાથી। ફરી એકવાર
कई कई आवशे? अलप जलप, साचा शमणा, जिंदगी ना खेल, मळेला जीव, मानवी नी भवाई, सुख दुख ना साथी, वात्रक ने काठे, नवू लोई, अने कई आवशे? सपना ना साथी। अहींया मित्रों तमने बाजू में पन्नालाल पटेल नी जे बुक छे, बुक पर ना जे आपणे नाम जे छे आपणी कृति ते जोई शको छो। अहींया तमने जोवा मळशे मळेला जीव। त्यार पछी बीजी एक छे मित्रों मानवी नी भवाई। अगत्यनी बन्ने कृति से मळेला जीव अने बीजी कई आवशे मानवीनी भवाय। एवो क्वेश्चन पूछाय पन्नालाल पटेल नी आत्मकथा कई छे? पन्नालाल पटेल नी आत्मकथा कई छे? तो आत्मकथा आवशे मित्रों अलप झलप। कई आवशे? अलप झलप। सेना माटे ज्ञानपीठ मेळ्यो छे? तो ज्ञानपीठ मेळ्यो छे एवी कृति आवशे मानवीनी भवाय। कई आवशे? मानवीनी भवाय। कया वर्षमां? तो आवशे 1985 એટલે કે 1985 માં। ત્યાર પછી અન્ય કૃતિ છે નગદ નારાયણ, પાતને કહો ચડાવે બાણ। યાદ રાખીશું પાતને કહો ચડાવે બાણ। ત્યાર પછી આવશે વડામણા, જે એમની સૌપ્રથમ નવલકથા કઈ છે? તો સૌપ્રથમ નવલકથા આવશે વડામણા। ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત પામનાર સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? તો આવશે મિત્રો કંકુ। જે કોના દ્વારા લખવામાં આવેલ છે? તો આવશે પન્નાલાલ પટેલ। યાદ રાખીશું આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયેલી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? તો આવશે કંકુ। ત્યાર પછી આવશે પાછલે બારણે લાડુનું જમણ, જે મિત્રો આપણે 8-12 આપણે ભણી ગયા છીએ લાડુનું જમણ, ભૂખી ભૂતાવળ, કાશીમાની કૂતરી અને છેલ્લી મોસ્ટ એમ્પી ફની કૃતિ છે નથી પરણ્યા નથી કુવારા, નથી પરણ્યા નથી કુવારા। અહીં તમે જોઈ શકો છો આંતરરાષ્ટ્રીય સ્તરે જે સન્માનિત થઈ તે આપણી ફિલ્મ કઈ આવશે કંકુ, જેના રચયિતા કોણ છે? તો રચયિતા આવશે મિત્રો પન્નાલાલ પટેલ। અને બીજી અહીંયા એક લઘુ નવલકથા જે છે જે તમને જોવા મળશે સાચા શમણા। તો ફરી એકવાર એમની આત્મકથા કઈ છે? અલગ જલગ। સેના માટે જ્ઞાનપીઠ મળેલો છે? તો માનવીની ભવાય। અન્ય યાદ રાખીશું સાચા શમણા, જિંદગીના ખેલ, મળેલા જીવ, સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, નવું લોહી, સપનાના સાથી। છેલ્લે બીજા યાદ રાખીશું કૃતિ નગદ નારાયણ, પાતને કહો ચડાવે બાણ, વડામણા જે તેમની સૌ પ્રથમ નવલકથા છે, ત્યારબાદ કંકુ, પાછલે બારણે, લાડુનું જમણ, ભૂખી ભૂતાવળ અને ત્યાર પછી આવશે અન્ય બે કાશીમાની કૂતરી અને છેલ્લું યાદ રાખીશું નથી પરણ્યા નથી કુવારા। સાચી વાત છે ને? ત્યાર પછી મિત્રો હવે એની વિશેષ નોંધ યાદ રાખીશું। તો આપણે હમણાં જ વાત કરી ગયા કે ઈસવીસન 1985 એટલે કે 1985માં માનવીની ભવાઈ નામની જેમની કૃતિ છે એ કૃતિને ભારતીય ભાષાઓમાં શ્રેષ્ઠ ગણાતો કયો પુરસ્કાર આવશે? જ્ઞાનપીઠ। કેટલી ભાષામાં આપવામાં આવે છે? 24 ભાષામાં। કેટલી ભાષામાં આવશે? 24 ભાષામાં। જે પન્નાલાલ પટેલને મળેલ છે માનવીની ભવાઈ માટે કયા વર્ષમાં? તો 1985માં। ત્યાર પછી મિત્રો હવે એવું પૂછાય પન્નાલાલ પટેલની સૌ પ્રથમ નવલકથા કઈ? તો સૌ પ્રથમ નવલકથા આવશે વડામણા। પન્નાલાલ પટેલની સૌ પ્રથમ નવલકથા આવશે વડામણા। તેમની આત્મકથા કઈ? તો આત્મકથા આવશે અલપ જલપ। એમની આત્મકથા આવશે કઈ? અલપ જલપ। ત્યાર પછી હવે છે મળેલા જીવ। મળેલા જીવ મિત્રો આના વારે વારે એના પાત્ર પૂછાય છે તો એના બે આપણે પાત્રો યાદ રાખવાના છે। એક આવે છે કાનજી અને જીવી। કયા કયા પાત્રો આવશે? કાનજી અને જીવી ના પાત્રોને અમર બનાવતી નવલકથા મળેલા જીવ એ તેમનો નોંધપાત્ર છે। કયા બે પાત્રો આવશે? એક આવશે કાનજી અને જીવી। કઈ નવલકથાના પાત્રો છે? તો નવલકથા આવશે મિત્રો મળેલા જીવ। ત્યાર પછી હવે એમને એક પ્રકાશનની શરૂઆત કરાવી હતી એ પ્રકાશનનું નામ છે સાધના પ્રકાશન। યાદ રાખીશું કયું પ્રકાશન આવશે? સાધના પ્રકાશન કંપનીની શરૂઆત કરી હતી। ત્યાર પછી 6 નંબરનો મુદ્દો યાદ રાખીશું માનવીની ભવાય કે જેના માટે એને હું મળેલું છે જ્ઞાનપીઠ, એમાં યાદ રાખીશું નવલકથામાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? તો ગુજરાતમાં મિત્રો જે દુષ્કાળ પડે છે 1899 થી 1900માં પડેલા 56 દુકાળ તરીકે ઓળખાતા દુષ્કાળ આધારિત છે। અને બીજું શું લખેલું છે? તો એક એમાં કાળુ અને એક છોકરી છે રાજુની, આ બંનેની પ્રેમ કથા લખેલ છે
आ प्रेम कथा नु वर्णन कई नवलकथा में है? तो नवलकथा आवशे मित्रों मानवीनी भवाई अने बीजो अन्य आवशे गुजरातना गामडाओमा वसता खेडूतोनी जीवननी कथा छे। सेम आवशे मानवीनी भवाईमा। त्यार पछी हवे सात नंबरनो अगय अति अगत्यनो तेओ डूंगरपुर जे राजस्थानमा आवेलू छे त्यां दारूना भठ्ठामा मैनेजर तरीके नौकरी करता हता। कई जगह डूंगरपुर में दारूना भट्ठा में मैनेजर तरीके नौकरी करता हता। फरी एक बार मित्रों मानवीनी भवाई माटे मळेलो छे ज्ञानपीठ एवोर्ड 1985 में। चार गुजराती ने मळेल छे 1967 में उमाशंकर जोशी, निशित कृति 1985 मानवीनी भवाई, पन्नालाल पटेल राजेंद्र शाह ने ध्वनि कृति माटे 2001 अने त्यार पछी आवशे 2015 માં કોણ આવશે? રઘુવીર ચૌધરી, એને આવશે મિત્રો સમગ્ર પ્રદાન માટે। સેના માટે આવશે? સમગ્ર પ્રદાન અથવા તો અમૃત આકૃતિ માટે। ત્યાર પછી પન્નાલાલ પટેલની પ્રથમ નવલકથા કઈ? વડામણા। એમની આત્મકથા કઈ? તો અલગ ઝલક। અને કાંજી જીવી સેના પાત્રો છે? તો આવશે મળેલા જીવ નવલકથાના પાત્રો છે। કયા પ્રકાશનની શરૂઆત કરી? સાધના પ્રકાશન। માનવીની ભવાઈમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એક તો આવશે 56 દુષ્કાળ અને બીજું આવશે કાળુ અને રાજુની જે છોકરી છે, રાજુની જે છોકરીનું નામ છે એની બંનેની પ્રેમ કથા છે। અને અન્ય ગુજરાતના ગામડાઓમાં જે ખેડૂતો વસે છે એમનું જે જીવન છે એ જીવનની કથા છે। ત્યાર પછી મિત્રો તેઓ ડુંગરપુરમાં દારૂના ભઠ્ઠામાં મેનેજર તરીકે નોકરી કરતા હતા। યાદ રાખજો દારૂના ભઠ્ઠામાં પણ મેનેજર હોય છે। ત્યાર પછી હવેની અતિ અગત્યની પંક્તિ, બંને પંક્તિ જે છે બંને કોણ સેવન એક્ઝામમાં પૂછાઈ ગઈ છે? તો બંને યાદ રાખીશું, માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે, માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે અને એથી પણ ભૂંડી હું છે ભીખ। સાચી વાત છે ને, માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે અને એથી પણ ભૂંડી છે ભીખ। તો ત્યાર પછી મિત્રો હમણાં જ એક્ઝામમાં પૂછાઈ ગયેલી પંક્તિ, વારે માનવ તારું હૈયું, વારે માનવ હારું હૈયું, આ પંક્તિ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવેલ છે? તો કોણ આવશે મિત્રો? પન્નાલાલ પટેલ। બે પંક્તિ યાદ રાખીશું, કોણ કોણ આવશે? માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે અને એથી પણ ભૂંડી છે ભીખ, અને બીજી આવશે વારે માનવ તારું હૈયું। ફરી એકવાર ફાસ્ટ રિવિઝન કરી લઈએ, પન્નાલાલ પટેલ જન્મ આવશે મિત્રો માંડલી, જિલ્લો ડુંગરપુર અને કયું રાજ્ય આવશે? રાજસ્થાન। ત્યાર પછી યાદ રાખીશું, પિતા આવશે નાનાલાલ, માતા આવશે હીરાબા, પત્નીનું નામ યાદ રાખીશું આપણે વાલીબેન। બે ઉપનામ જોઈ ગયા આપણે, સાહિત્ય જગતનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય, પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે સાબરકાંઠાના ઈડર ખાતે। ત્યાર પછી આપણે અતિ અગત્યની અન્ય આત્મકથા, અલગ ઝલક, સાચા શમણા, જિંદગીના ખેલ, કાંજી અને જીવીના જેમ બે અમર પાત્રો છે એવી નવલકથા મળેલા જીવ, ત્યાર પછી જેના માટે જ્ઞાનપીઠ મેળો એવો માનવીની ભવાઈ, સુખ દુઃખના સાથી, વાત્રકને કાઠે, નવું લોહી, સપનાના સાથી, ત્યાર પછી નગદ નારાયણ, પાથને કહો ચડાવે બાણ, વડામણા જે તેમની સૌ પ્રથમ નવલકથા છે, ત્યાર પછી કંકુ કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત થનાર ફિલ્મ હતી ગુજરાતી, ત્યાર પછી પાછલે પારણે, લાડુનું જમણ, ભૂખી ભૂતાવળ, કાશીમાની કૂતરી, નથી પરણ્યા નથી કુવારા। ત્યાર પછી અતિ અગત્યની વિશેષ નોંધ, માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ મેળવ્યો છે 1985 તેમની પ્રથમ નવલકથા વડામણા, આત્મકથા અલગ ઝલક, નવલકથા આવશે મળેલા જીવ જેના બે પાત્રો છે કાંજી અને જીવી। કયા પ્રકાશનની શરૂઆત કરી? તો આવશે સાધના પ્રકાશનની શરૂઆત કરી। ને માનવીની ભવાઈ માટે એને મળેલ છે જ્ઞાનપીઠ જેમાં કોનું વર્ણન છે? 56 દુષ્કાળ અને કાળુ અને રાજુનીની પ્રેમ કથા છે અને તેઓ ડુંગરપુરમાં જે દારૂનો ભઠ્ઠામાં મેનેજર તરીકે નોકરી કરતા હતા। બે પંક્તિ યાદ રાખીશું, માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે અને એથી પણ ભૂંડી છે ભીખ। બીજી પંક્તિ યાદ રાખીશું, વારે માનો તારું હૈયું। ત્યાર પછી મિત્રો અતિ અગત્યના બીજા એવા સાહિત્યકાર જે ગાંધીજીની જોડે હતા જેથી આપણા સાહિત્ય તેમજ આપણું જે બંધારણ છે એમાં બી ઘણા અગત્યના આપણા છે, માધવભાઈ દેસાઈ। કોણ આવશે? માધવભાઈ દેસાઈ।
હવે એના વિશેની આપણે માહિતી મેળવીશું તો માધવભાઈ દેસાઈ છે મિત્રો એનો જન્મ આવશે મિત્રો સુરત યાદ રાખીશું માધવભાઈ દેસાઈનો જન્મ ક્યાં આવશે સુરત ને સુરતનું એક ગામ યાદ રાખીશું સરસ ગામ ક્યાં આવશે સરસ ગામ જે ક્યાં આવેલું છે સુરતમાં એમનું મૂળ વતન ક્યાં હતું તો મૂળ વતન આવશે મિત્રો સુરત સુરતનું દહેણ ઘણીવાર એક્ઝામમાં એવું બને છે કે તમને જે વતન પૂછ્યું હોય છે વતનની જગ્યાએ તમને જન્મ આપી દીધો હોય છે મોસ્ટ ફેમસ વારે વારે જ્યારે આ વ્યક્તિનો જન્મ પૂછાય છે ત્યારે ઓપ્શનમાં તમને સરસ ગામ જોવા મળશે સુરત ઓપ્શનમાં નહીં હોય ઓપ્શનમાં હશે સરસ ગામ તો જન્મ આવશે સરસ ગામ સુરત મૂળ વતન આવશે દહેણ સુરત હવે એમના પિતાનું નામ યાદ રાખવાનું છે હરિભાઈ દેસાઈ પિતા આવશે હરિભાઈ દેસાઈ આખું નામ બનશે માધવભાઈ હરિભાઈ દેસાઈ આખું નામ આવશે માધવભાઈ હરિભાઈ દેસાઈ ત્યાર પછી મિત્રો ખૂબ જ અગત્યના એવા એમના ઉપનામ આપણે યાદ રાખીશું એક તો એનું બાપુજીની જોડે જોડે રહેતા હતા જેથી એને કિશોરલાલે એક ઉપનામ આપેલ છે બાપુજીનું ફેફસું મોસ્ટ આઈએમપી ઉપનામ છે મિત્રો યાદ રાખીશું માધવભાઈ દેસાઈને કિશોરલાલ દ્વારા નીચેનામાંથી કયું ઉપનામ આપવામાં આવ્યું છે તો ઉપનામ આવશે બાપુજીનું ફેફસું ત્યાર પછી હવે ચક્રવર્તી રાજગોપાલચારી જે થઈ ગયા મિત્રો એમના દ્વારા પણ એક ઉપનામ આપવામાં આવ્યું છે ગાંધીજીની બીજી કાયા કે ગાંધીજી જેવો કોઈ બીજો કોઈ વ્યક્તિ હોય તો એવું વ્યક્તિ ચક્રવર્તી રાજગોપાલચારીએ કોને કીધેલા છે તો આવશે માધવભાઈ દેસાઈને તો બે ઉપનામ કિશોરલાલે બાપુજીનું ફેફસું ચક્રવર્તી રાજગોપાલચારીએ ગાંધીજીની બીજી કાયા ત્યાર પછી વેરિયર ઓલવિન જે છે મિત્રો વેરિયર ઓલવિન એણે કીધા છે ગાંધીજીના બોઝવેલ ગાંધીજીનો કાંઈ બી એના ઉપર ભાર હોય એ ભાર ઉતારનાર કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ કોણ આવશે માધવભાઈ દેસાઈ તો યાદ રાખીશું વેરિયર એલવિને એક ઉપનામ આપ્યું છે જે કયું આવશે ગાંધીજીના બોઝવેલ ત્યાર પછી અતિ અગત્યનું વારે વારે એક્ઝામમાં પૂછાતું ઉપનામ શુકતારક શુકતારક ઉપનામ નીચેનામાંથી કોનું છે તો શુકતારક ઉપનામ છે મિત્રો માધવભાઈ દેસાઈ આખું નામ આવશે માધવભાઈ હરિભાઈ દેસાઈ ત્યાર પછી મિત્રો હવે એમની કૃતિ ઘણી અગત્યની છે અહીં મેં બાજુમાં જેટલા બી પોસ્ટર મને મળેલા છે એ મેં મૂકેલા છે કઈ કઈ આવશે એક આવશે વીર વલ્લભભાઈ જે આપણા વલ્લભભાઈ થઈ ગયા સરદાર વલ્લભભાઈ પટેલ એના વિશેની એને કૃતિ લખેલ છે તો કૃતિનું નામ છે વીર વલ્લભભાઈ ત્યાર પછી એક સંત થઈ ગયા છે જે સંતના નામ છે સંત ફ્રાન્સિસ તો એમના વિશેની કૃતિ લખેલ છે સંત ફ્રાન્સિસ ત્યાર પછી ત્રણ નંબર છે બે ખુદાઈ ખિદમતદાર મારી જીવનકથા એક ધર્મયુદ્ધ જે અમદાવાદમાં મિલ મજૂરોનું જે આંદોલન થયું હતું એના પર એક એમણે પુસ્તક લખેલું છે જે કયું આવશે એક ધર્મયુદ્ધ જે તમને અહીંયા જોવા મળશે એક ધર્મયુદ્ધ જે કોના દ્વારા લખવામાં આવેલ છે માધવભાઈ દેસાઈ ત્યાર પછી યાદ રાખીશું બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ત્યાર પછીની સાત નંબરની કૃતિ છે તારુણ્યમાં પ્રવેશતી જે કન્યાઓ છે એ કન્યાઓને લગતા પત્રોનું મિત્રો એને પુસ્તક લખેલ છે તો એમાં સાત નંબરની કૃતિ બનશે તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો ત્યાર પછી મોસ્ટ આઈએમપી જેના માટે સૌ પ્રથમ એને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો એવી આવશે માધવભાઈની ડાયરી કઈ આવશે મિત્રો માધવભાઈની ડાયરી કયા વર્ષમાં તો મિત્રો આવશે 1955 કયા વર્ષમાં 1955 દિલ્હી સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ 54માં અને ક્યારથી એવોર્ડ આપવાની શરૂઆત થઈ 55થી સૌ પ્રથમ ગુજરાતીને કોને મળેલ છે તો માધવભાઈ દેસાઈને શેના માટે ડાયરી સાહિત્ય જેના ભાગ આવશે 1-17 ત્યાર પછી હવે એમના દ્વારા એક કાવ્ય લખવામાં આવ્યું છે એ કાવ્યનું નામ છે એકલો જાને રે જે તમને અહીંયા જોવા મળશે ગુજરાતી ધોરણ 9માં પૂરક કાવ્ય 2 છે એકલો જાને રે તો અહીંયા જોશો નારાયણ દેસાઈએ કેમને ઉપનામ આપેલ છે બહુમાન અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ યાદ રાખીશું આ કોના દ્વારા લખવામાં આવેલ છે તો માધવભાઈ દેસાઈનો પુત્ર છે કોણ નારાયણ દેસાઈ એમના દ્વારા લખવામાં આવેલ છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ફરી એકવાર મિત્રો કૃતિ જોઈ લઈએ વીર વલ્લભભાઈ સંત ફ્રાન્સિસ બે ખુદાય ખિદમતદાર મારી જીવનકથા એક ધર્મયુદ્ધ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
त्यार पछी आवशे तारुण्यमां प्रवेशती कन्याने पत्रो, मादेवभाईनी डायरी, जेना माटे मळेल छे एमने दिल्ली साहित्य अकादमी एवोर्ड कया वर्षमां 1955 सौप्रथम महिला कोण आवशे तो सौप्रथम महिला आवशे मित्रो कुंदनिकाबेन कापड़िया कोण आवशे कुंदनिकाबेन कापड़िया अने छेल्ली कृति छे मित्रो एकलो जाने रे छेल्ली कई आवशे एकलो जाने रे त्यार पछी हवे एना माटेनी नोंध जे छे मित्रो नोंध खूब ज अगत्यनी छे याद राखीशुं ગાંધીજીના અંગત મંત્રી તરીકે કામ કરનાર માદેવભાઈએ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો એક અનુવાદ કર્યો છે અંગ્રેજીમાં જેનું નામ છે માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ તો યાદ રાખીશું ગાંધીજીની આત્મકથા કઈ છે સત્યના પ્રયોગો એનું માદેવભાઈ દેસાઈએ અંગ્રેજીમાં અનુવાદ કર્યું છે જેનું નામ છે માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ ટ્રુથ એટલે મિત્રો શું થશે સાચું તો યાદ રાખીશું માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ આ કોના દ્વારા લખેલ છે તો આવશે માદેવભાઈ દેસાઈ ત્યાર પછી હવે રવિન્દ્રનાથ ટાગોરની જે આત્મકથા છે એનો ભી અનુવાદ કર્યો છે જેનું નામ છે ચિત્રાંગા યાદ રાખીશું ચિત્રાંગા શીર્ષકથી રવિન્દ્રનાથ ટાગોરની આત્મકથાનો અનુવાદ કરેલ છે ચિત્રાંગા શીર્ષકથી રવિન્દ્રનાથ ટાગોરની આત્મકથાનો અનુવાદ કરેલ છે ત્યાર પછી ત્રીજું અગત્યનું છે જવાહરલાલ નહેરુની આત્મકથા છે એનો પણ ગુજરાતીમાં એને અનુવાદ કર્યો છે જેનું નામ છે મારી જીવન કથા કઈ આવશે મારી જીવન કથા ત્યાર પછી મિત્રો તો ત્રણ ગણી લેવાના આપણે ગાંધીજી છે ગાંધીજીના સત્યના પ્રયોગોનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું છે જેનું નામ છે માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ ત્યાર પછી યાદ રાખવાનું છે રવિન્દ્રનાથ ટાગોર થઈ ગયા રવિન્દ્રનાથ ટાગોરની આત્મકથાનો અનુવાદ કર્યો છે જેનું નામ છે ચિત્રાંગા ત્યાર પછી મિત્રો જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ કર્યો છે જેનું નામ છે મારી જીવન કથા ત્યાર પછી એમનો પુત્ર છે નારાયણ દેસાઈને બહુમાન આપ્યું છે જેનું મૂકી દેલું છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ત્યાર પછી હમણાં જ આપણે વાત કરી ગયા તેઓને વર્ષ 1955 સૌ પ્રથમ માદેવભાઈની ડાયરી કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે તો ખાસ યાદ રાખીશું મિત્રો સૌ પ્રથમ કોને આવશે માદેવભાઈ દેસાઈને સૌ પ્રથમ મહિલા કોણ આવશે તો કુંદનિકાબેન કાપડિયા જેનો જન્મ થયો છે સુરેન્દ્રનગરના લીમડી ખાતે જેનું હમણાં શું થયું છે એમનું અવસાન થયું છે જેથી તેઓ પણ આપણા કરંટ ટોપિકમાં છે તો મિત્રો ફરી એકવાર આપણે જોઈ લઈએ માદેવભાઈ દેસાઈ જે આપણા ખૂબ જ અગત્યના એવા કરંટના સાહિત્યકાર છે જેનો જન્મ આવશે સુરતનું સરસ ગામ એમનું મૂળ વતન આવશે સુરતનું દહેણ પિતાનું નામ યાદ રાખીશું હરિભાઈ દેસાઈ પુત્ર આવશે નારાયણ દેસાઈ ઉપનામ યાદ રાખીશું કિશોરલાલ દ્વારા એક ઉપનામ આપેલ છે જેનું નામ છે બાપુજીનું ફેફસું ચક્રવર્તી રાજગોપાલચારી દ્વારા એક ઉપનામ આપેલ છે જેનું નામ છે ગાંધીજીની બીજી કાયા જેનું ઉપનામ આવશે ગાંધીજીની બીજી કાયા જે આપેલ છે ચક્રવર્તી રાજગોપાલચારી દ્વારા ત્યાર પછી યાદ રાખીશું વેરિયર એલ્વિન દ્વારા એક ઉપનામ આપેલ છે ગાંધીજીના બોઝવેલ ગાંધીનો બધો જ બોજ ઉતારનાર કોઈ વ્યક્તિ હોય તો કોણ આવશે માદેવભાઈ દેસાઈ અને ત્યાર પછી મોસ્ટ આઈએમપી ઉપનામ એવું એક આવશે શુકતારક કઈ યાદ રાખીશું શુકતારક આવનારી મિત્રો એટીડીઓ આ બધી એક્ઝામ છે એમાં સાહિત્ય ખૂબ જ અગત્યનો પોર્શન છે સિન્યક્લાકમાં પણ સાહિત્ય ખૂબ જ અગત્યનો પોર્શન છે આ બધામાં 17-18 માર્ક્સનું સાહિત્ય પૂછાશે તો અહીં મેં જે સાહિત્ય હું જે કરાવું છું આ ધોરણ જે આપણે 4-12 સુધીની બુકમાં જે આવે છે એ બધું સાહિત્યના જે પોઈન્ટ છે બધામાં કવર કરી લીધા છે જેથી જોડે તમે લખી કાઢજો જેથી આવનારી એક્ઝામમાં તમે સારા એવા માર્ક્સ તમે કવર કરી શકો બીજી એક વાત જે ગૌણ સેવા છે તો ગૌણ સેવાના જેટલા બી જૂના પેપર લેવાના છે જૂના પેપરમાં જેટલા બી સાહિત્યના પ્રશ્નો પૂછાણા છે એ બધા પ્રશ્નો એક અલગથી તારવીને એક સાહિત્યની બુક બનાવી દો જેથી સાહિત્યના જેટલા બી પ્રશ્નો જે છે જે તમારા 200-400 જેટલા ક્વેશ્ચન બનશે એ 200-400 ક્વેશ્ચનમાંથી તમારા આરામથી 5-6 ક્વેશ્ચન જે છે તમારી એમાંથી બેઠે બેઠા રિપીટ પૂછાશે
तो खास करीने जूना प्रश्नों जोवानो राखजो। घणीवार मैं क्लास में भी कीधु छे के तमे गौण सेवाना जूना प्रश्नों जे छे ते रिवाइज करो केम के गौण सेवा एक एवं बोर्ड छे के जे नवा नवा पेपर काढवामां कोई इंटरेस्ट ज नथी, जे जूना प्रश्नों जे छे ते उठावीने मूके छे। तो खास याद रखीशुं मित्रों, आपणे जूना पेपर करीशुं जेथी करीने आवनारी कोई एक्जाम जे छे एमां आपणे 20-25 માર્ક્સ જે છે તે આપણને આવી રીતના કવર થઈ જાય। તો આપણે અહીંયા કૃતિ જોઈશું માધવભાઈ દેસાઈની, વીર વલ્લભભાઈ, સંત ફ્રાન્સિસ, બે ખુદાય ખિદમતદાર, મારી જીવનકથા, એક ધર્મયુદ્ધ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો, માધવભાઈની ડાયરી, જેના ભાગ છે 1-17, ત્યાર પછીના ભાગ 1-32 સુધી લેવાના છે। પણ જ્યારે આપણે એવોર્ડ મેળ્યો ત્યારે માધવભાઈની ડાયરી, ત્યારે ભાગ કેટલા હતા 1-17, અને ત્યાર પછીનું એક કાવ્ય લખેલું છે એ કાવ્ય યાદ રાખીશું, એકલો જાને રે। અહીંયા તમે જોવા મળશે માધવભાઈ દેસાઈ દ્વારા જે મિલ મજૂરો દ્વારા જે હડતાલ કરવામાં આવી એનો એક ધર્મયુદ્ધ જેવો નામનું પુસ્તક લખેલું છે, એનું નામ છે એક ધર્મયુદ્ધ, અને લખનાર સાહિત્યકાર છે માધવભાઈ દેસાઈ। એના પુત્ર છે નારાયણ દેસાઈ, એણે એક બહુમાન આપ્યું છે જેનું નામ છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ। ત્યાર પછી હવે એમના દ્વારા એક કાવ્ય લખવામાં આવ્યું છે જેનું નામ છે એકલો જાને રે, જેના રચયિતા છે માધવભાઈ દેસાઈ। ત્યાર પછી મિત્રો નોંધ ખાસ યાદ રાખીશું, ગાંધીજી છે, ગાંધીજીની આત્મકથા છે સત્યના પ્રયોગો, કઈ છે સત્યના પ્રયોગો, એનું અનુવાદ કર્યું છે જેનું નામ છે માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ। ત્યાર પછી રવિન્દ્રનાથ ટાગોર જેમની આત્મકથાનું પણ અનુવાદ કર્યું છે જેનું નામ છે ચિત્રાંગા। ત્યાર પછી મિત્રો જવાહરલાલ નહેરુની આત્મકથાનું પણ અનુવાદ કર્યું છે જેનું નામ છે મારી જીવન કથા। એમના પુત્ર થઈ ગયા નારાયણ દેસાઈ દ્વારા એક બહુમાન આપેલું છે જેનું નામ છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ। ખાસ યાદ રાખીશું આ કોણે લખેલ છે, નારાયણ દેસાઈ દ્વારા, ના કે માધવભાઈ દેસાઈ। ત્યાર પછી વર્ષ 1955 સૌ પ્રથમ માધવભાઈની ડાયરી કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે। કયા વર્ષમાં 1955 કોના દ્વારા, દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા। આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ, 1954 ક્યારે સ્થાપના થઈ, 1954 સૌ પ્રથમ આવશે માધવભાઈ દેસાઈ, સૌ પ્રથમ મહિલા આવશે કુંદનિકાબેન કાપડિયા। ત્યાર પછી વર્ષ 2000 અત્યારે હાલમાં લેટેસ્ટ કોને મળેલ છે, તો રતિલાલ બોરીસાગરને, અને રતિલાલ બોરીસાગરને જે છે એમની કૃતિ કઈ આવશે, મોજમાં રહેવું રે, અને એનો જન્મ આવશે સાવરકુંડલા ખાતે। તો મિત્રો અહીં જે આપણા બે સાહિત્યકાર જે છે પન્નાલાલ પટેલ અને બીજા આપણા સાહિત્યકાર જે છે તે આપણા માધવભાઈ દેસાઈ, અહીંયા આપણા કમ્પ્લીટ થાય છે। આશા રાખું છું કે તે તમે તમારી નોટબુક્સમાં વ્યવસ્થિત તમે નોટ કરી લીધા છે જેથી આનું રિવિઝન કરતા જજો જેથી આવનારી એક્ઝામ જે છે એમાં તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો। તો અમારા વિડીયોને હું અહીંયા વિરામ આપું છું અને ફરી એકવાર આપણે સાહિત્યના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું। ત્યાં સુધી મિત્રો જય હિન્દ।